विद्यार्थी मित्रों, ठंडी नी अंदर भणवानी वाचवानी ने जमवानी खूब मजा आवे, एटले खास करीने पहला पाठ वाँची जाओ। पाठ वाँच्या पछी समझो, त्यां सुधी आपणे नियम छे, पाठ वाँचो समझो अने पछी स्वाध्याय पूरो तो तमारे वांधो नहीं आवे। अने आपणे छे ने बहु समय नथी लेता, पाठ बहु मोटा होय हूँ तमने खाली समझावी दऊं छुं, પણ વ્યવસ્થિત સમજીને જો સ્વાધ્યાય પોથી કરશો, પત્રલેખન નિબંધ કહાની કરશો તો કોઈ જાતની હિન્દીમાં તકલીફ નહીં પડે। એની બદલે તમે બીજા જે તમારા મેઇન સબ્જેક્ટ છે એની અંદર તમે સારું કરી શકશો। તો આપણે ચોથો પાઠ છે કર્મયોગ, લાલબહાદુર શાસ્ત્રી, અને લેખક છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા, કે જેણે લાલબહાદુર શાસ્ત્રી વિશે એણે પુસ્તક લખ્યું છે। અને એને હકીકતમાં કર્મ, કર્મ એટલે તમે કામ કરો, આપણે સંસ્કૃતમાં પણ કીધું છે કર્મણી વાધિકારસ્તે મા ફલેષુ કદાચ, કર્મ કરે જાઓ ફળની આશા નહીં રાખો, ફળ કોણ આપશે? ઈશ્વર આપશે। એટલા માટે આ જે શબ્દ વાપર્યો છે લાલબહાદુર શાસ્ત્રી માટે શંકર દયાલ શર્મા, કર્મયોગી એક ટાઇટલ છે, એ હકીકતમાં એવું જ છે કે લાલબહાદુર શાસ્ત્રી પોતે તમે જુઓ કર્મયોગી હતા, આજના નેતાઓની જેમ નહીં। મને યાદ છે ત્યાં સુધી એક વખત એ રેલવે મંત્રી તરીકે હતા અને એક એક્સિડન્ટ થયો એટલે તરત રાજીનામું આપી દીધું, કારણ કે હું મારી પોતાની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું મૂકું છું। એક સામાન્ય ઘરમાંથી જન્મ લઈને એ પોતે વડાપ્રધાન સુધી પોતે બિરાજ્યા, એનું મુખ્ય કારણ કર્મયોગી છે। કોઈ દિવસ જીવનની અંદર ખોટું કર્યું નથી, કર્મ જ તે એના માટે છે, ફળની આશા એને કોઈ દિવસ રાખી નથી। કર્મયોગી લાલબહાદુર શાસ્ત્રી રેખાચિત્ર મેં લેખક શાસ્ત્રીજી કે વ્યક્તિત્વ કા વિશ્લેષણ કરતી હોય યહ નિષ્કર્ષ પ્રસ્તુત કરતે કે અપની કર્મઠતા કે ગુણ કારણ લાલબહાદુર શાસ્ત્રી એક અતિ સામાન્ય પરિવાર સે ઉઠકર દેશ કે પ્રધાનમંત્રી પદ તક પહોંચે, વે કર્મ કોઈ ઈશ્વર માનતે તે કર્મ કે પ્રતિ અટલ આસ્થા એવું સંપૂર્ણ સમર્પણ કે જીવન વિકાસ કા મૂલાધાર થા ઈસ ઇકાઈ મેં સમાવિષ્ટ મૂલ્ય સમર્પણ ભાવના કરતે નિષ્ઠ કર્મઠતા અને સેવા। હવે આની અંદર જો સમર્પણ ની ભાવના હોવી જોઈએ, કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ અને કર્મઠતા અને સેવા ભાવના હોય તો તમે જીવનની અંદર આગળ આવી શકો છો। એટલે શાસ્ત્રીજી ભરોસા કરીને બેઠતે રહેતે હતી, આપણને એમ થાય કે હવે આપણે બાઇકમાં હશે તો આપણે ડૉક્ટર થઈશું, કર્મની ઉપર નહીં ગયો તમે, ને તમે ભરોસા ઉપર બેહી ન રહ્યો કે બાઇકમાં હશે તો પાસ થવું, નહીં તો કાંઈ નહીં, ભાગ્ય ઉપર ભરોસો નહીં રાખો, કર્મ કરો ફળ જરૂર મળશે। એટલા માટે તો શાસ્ત્રીજી કીધું છે ભાગ્ય પર ભરોસા કરકે બેઠતે રહેતે ઓર અચાનક કભી સફળતા મિલ જાતી હૈ બલ્કિ વે ઉનકે લોગો મેં સે થે જિનકો અપની રથેલી કે લકીરો કે બજાય હૈ। આપણે જ્યોતિષ કોઈ કે તમે મોટા થઈને આમ થાવ તમે આ કરશો, ભાગ્ય ઉપર નહીં બેઠેલો લાલબહાદુર શાસ્ત્રી કહે છે, અને શંકર દરમાં દયાલ શર્માએ કીધું છે કે ખુદ આપણે કીધું ને દસમાની અંદર પણ ગુજરાતીની અંદર પણ એક ઇકબાલે શેર કે કીધો છે, ખુદી કો કર બુલંદી તના કે હર તકદીર બનાને સે પહેલે ખુદા બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ। ભગવાન આપણને પૂછવા આવે કે બોલ હવે તાર શું બનવું છે, આપણે ન ભગવાન પાસે માંગવા કે મને પાંચ કરી દેજો હું તમને પેંડા ધરીશ પણ બધી નહીં, પણ તમે જો કર્મ કરશો તો એનું ફળ તમને જરૂર મળશે। અને જ્યોતિષ નહીં લકીર ઉપર નહીં બેઠે, ગીતા કે નિષ્કામ કર્મયોગી કે પ્રતિ થા ઇસલીએ સમજતે હોય કે ઉને કેવલ કર્મયોગી કે બજાય નિષ્કામ કર્મયોગી કહેના કંઈ અધિક ઉપયોગ, નિષ્કામ કોઈ પણ લાલસા કર્યા વગર તમે નિષ્કામ કામ કરો, મેં શાસ્ત્રીજી કી સફળતા કા રહસ્ય હું કે ઇસી મહત્વપૂર્ણ ચિંતન મેં માનતા હું, સાથી યહ માનતા હું કે કિસી ભી વ્યક્તિ સમાજ ઓર દેશ કે વિકાસ કા રહસ્ય ઇસી ભક્તિ ઓર કર્મ કે સિદ્ધાંત મેં નિહિત હૈ। શાસ્ત્રી જી કે એક સબસે બડી વિશેષતા એ હતી કે એક સામાન્ય પરિવાર મેં પેદા હોય, સામાન્ય પરિવાર એક સામાન્ય પરિવારમાં જન્મ્યા અને પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા, એટલે એનામાં સાદગી
गांधी विचारधाराओं। शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 साल की थी। 70 वर्ष ना था त्यागी तेने देशभक्ति में अने स्वतंत्र संग्राम में पहुंचे अने आज़ादी माटे एने 1926 में लोकसेवा मंडल ने स्थापना करी। स्वामी नोलने के बाद शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतो द्वार के काम में अपने काम को लगाया। 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम उन्हें जेल जाना पड़ा। कटली वक्त पोते जेल में गए नमक आंदोलन वक्त। 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। 1942 की उनकी जेल यात्रा तीन वर्ष सुधी पोते जेल में रहा किसान आंदोलन में। એટલે તમે વિચાર કરો દેશ માટે એને કેટલું બધું કામ કર્યું। એ જ દોરા શાસ્ત્રીજી એક ઓર ગાંધીજી દ્વારા બધાય કે રચનાત્મક કાર્યો મેં લગે રહે। 1935 મેં સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ, 1936 મેં કિસાનો કી દિશા કા અધ્યયન કરને વાલી કમિટી કા અધ્યક્ષ બને ગયા। 1937 મેં એક રિપોર્ટ પ્રસ્તુત કી જિસમે જિમ્મેદારી મૂલ્ય પર વિશેષ જોર દિયા। વિદ્યાર્થી મિત્રો, મેરે પ્રિય પ્રધાનમંત્રી અથવા મેરે પ્રિય નેતા એવો નિબંધ પણ ઘણી વખત પૂછાતો હોય છે આ પાઠ આધારિત। એટલે ખાસ કરીને એમ નહીં માનતા રાજુ સર આ નિબંધ આપ્યા એ જ પૂછાય, પાઠ આધારિત પણ નિબંધ પૂછાશે, એટલે એ પણ ધ્યાન રાખજો। આ છે તમે મેરે પ્રિય નેતામાં પણ લખી શકો। 1936 મેં સંયુક્ત પ્રાંતીય વ્યવસાયિક સભા કે દિલ્હી નિર્વાચિત સહી માયને મેં યહી સે શાસ્ત્રીજી કે સંસદીય જીવન કી શરૂઆત થઈ 1937 માં એની શરૂઆત। उत्तर प्रदेश में केंद्र सरकार ने शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे। उत्तर प्रदेश में उन्होंने गृहमंत्री बने, उत्तर प्रदेश में अंदर इन्हें गृहमंत्री बनेगा। अपने पद के कारण ऊंचा नहीं मानते थे, उनकी बड़ी सीधी साध धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक, जनता के सेवक हता प्रति। કોઈ મોટા પદ ઉપર હવે બેહી ગયા એટલે પોતે મહાન થઈ ગયા એમની, પણ એ પોતે એક સામાન્ય સેવક છે એમ માનીને ચાલે। પ્રધાનમંત્રી કે રૂપે સ્વીકાર કર્યા દેશ કે મહત્વપૂર્ણ રહેતે હોય 19 મહિને છોટે સે સમયમાં ઉન્હોને જીતની સફળતા એ લોકપ્રિયતા હાંસલ કી અપને ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ હા ઉસમે કિસી પ્રકાર કા ધુંધલાપન યા પટકાવ નહીં થા જે અતિ સ્પષ્ટ હતું એનું જીવન। જવાહરલાલ નહેરુ પછી પ્રધાનમંત્રી તરીકે આવ્યા તો એમ એકદમ वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर। उन्होंने स्वाभाविक है 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ भी इसी तरह के विचार व्यक्त किए थे जो आकाश वाजो छो पकड़ो। आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। अपने गम्मे पद ऊपर हो पहला अपने आ देश का नागरिक थे, ये आपको कभी भूलव जो नहीं। यह आपको संविधान द्वारा प्रवाहित कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्यों का भी हो जाता है जिसे समझना चाहिए। हमारा देश प्रजातांत्रिक जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। अधिकार कर्तव्य और आत्मस्वयं के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की जरूरत है। शास्त्री जी जी आपने विचारों आप्या से हमेशा अपने जीवन में उतारी। आपने पहला सौथी पहला गम्मे ते काम करते हो पहला ये भी समझो जो है कि आप देश ना नागरिक छे, पछी बीजो विचार करवो जो। एटले विद्यार्थी मित्रों, भाषा सज्जता नी अंदर तमे खास करीने पाछळ क्रिया विशेषण कोने कहेवाय, સંબોધન બાધક બોધક કવિએ કોને કહેવાય, આ બધું છે સમુચ્ચય બોધક કોને કહેવાય, આ ખાસ કરીને વાંચજો અને બધું કરજો। વ્યાકરણ ઉપર વધારે ધ્યાન આપજો, કોઈ પણ વિષયની અંદર જો વ્યાકરણ ભાષાની અંદર મહત્વ છે, ઇંગ્લિશ ગુજરાતી કે હિન્દી પાઠ કરતાં વ્યાકરણ મહત્વનું છે, એટલે ખાસ કરીને કરજો। અસ્તુ, આભાર, થેન્ક યુ।